ભાજપના ઉમેદવાર માધવી લતા સામે પોલીસ ફરિયાદ થઈ છે. મતદાન કેન્દ્ર પર મતદારોનું ચેકિંગ કરવા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. કેન્દ્ર પર કેટલાક મતદારોની ઓળખ માટે તેમણે ચેકિંગ કર્યું હતું. મતદારોના બુરખા હટાવીને તપાસ કરી હતી. મતદારોના આધાર કાર્ડ પણ તેમણે ચેક કર્યા હતા. મતદાન કેન્દ્ર પર ચેકિંગ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે હૈદરાબાદ બેઠક પર ઓવેસી અને માધવી લતા વચ્ચે ચૂંટણી જંગ છે. માધવી લતાએ અગાઉ ઓવેસી પર ખોટી રીતે જીતવાનો આરોપ લગાવ્યો હતો. ખોટા મતદારોના વોટિંગથી ઓવેસી જીતતા હોવાનો તેઓ આરોપ લગાવી ચૂક્યા છે અને આ બધાની વચ્ચે ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. તો આપ જુઓ, ચોથા તબક્કાનું જે મતદાન છે તે શરૂઆત થઈ ચૂકી છે અને આ બધાની વચ્ચે જે ઘટના સામે આવી છે, આપ જુઓ કેન્દ્ર પર કેટલાક મતદારો છે તેમની ઓળખ થઈ રહી છે, તેમના વોટિંગ કાર્ડ માંગવામાં આવી રહ્યા છે. મતદાન કેન્દ્ર પર જઈને ચેકિંગ કરતા માધવી લતા છે, તેના કેન્ડિડેટ છે, તેમના વિરુદ્ધ હાલ તો પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો કેન્દ્ર પર તેઓ પહોંચ્યા હતા અને તેમને શંકા હતી કે બોગસ વોટિંગ થઈ રહ્યું છે અને તેને લઈને તેમણે કે જ્યાં મતદાન કરવા માટે જે લોકો આવ્યા હતા તેમની પૂછપરછ કરી, આધાર કાર્ડ તેમના ચેક કર્યા હતા અને આ જે ઘટના સામે આવી ત્યારબાદ જે માધવી લતા છે તે કેન્ડિડેટ છે, તેમને મેદાને ઉતારવામાં આવ્યા છે. ઓવીસીની સામે છે તેઓ અને તેને લઈને તેમના વિરુદ્ધ હવે પોલીસ ફરિયાદ થઈ છે.